તો સુરતમાં રિયાન ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. એડવાન્સમાં વાલીઓ પાસેથી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. ફોર્મમાં ફી અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ પણ વાલી ભવિષ્યમાં ફી અંગે વિરોધ કરશે નહીં તે પ્રકારનો ઉલ્લેખ આ ફોર્મમાં કરાવવામાં આવી રહ્યો છે. સ્કૂલ જે ફી નક્કી કરશે તે ભરવી પડશે. જો વાલીઓ વિરોધ કરશે તો એડમિશન રદ કરવામાં આવશે. હાલ ધોરણ 9ના વિદ્યાર્થીઓને આ ફોર્મ આપવામાં આવ્યો છે અને ફોર્મની શરતોને લઈને વાલીઓની અંદર રોષ જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે ચેતન પટેલ સુરતથી જોડાયા છે. જી ચેતન, જણાવશો કે જે આ સ્કૂલ છે દાદાગીરી સામે આવી છે, ફોર્મની અંદર શું વિગતો છે અને વાલીઓ શું રોષ પ્રગટ કરી રહ્યા છે? જી, ખાસ કરીને ફરીથી સુરતની રહેણ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ખાસ કરીને ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેમને એક ફોર્મ આપવામાં આવ્યો છે. આ ફોર્મમાં ફીને લઈને એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ભવિષ્યમાં જો તેમના વાલીઓ દ્વારા જો ફીનો વિરોધ કરવામાં આવશે તો તેમના બાળકોનો જે એડમિશન છે તે રદ કરી દેવામાં આવશે, જેને લઈને વાલીઓમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલ જે વાલી મંડળ છે એ વાલી મંડળ દ્વારા જે સુરતના જે ડીઓ છે તે ડીઓને આ અંગે રજૂઆત પણ કરશે. મહત્વની વાત એ છે કે જે સ્કૂલ છે તે સ્કૂલની પોતાની જ દાદાગીરી સામે આવી રહી છે, કારણ કે ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેમની પાસે ધોરણ 10નું ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. કારણ કે ધોરણ 10માં એક વખત ફોર્મ ભરાયા પછી જો ફોર્મ રદ કરી દેવામાં આવે તો બીજી જે અન્ય જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એડમિશન ન મળે તેના માટેનો આ તમામ પ્રકારની સ્કૂલ સંચાલકો દ્વારા આખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કે ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે. જી જી, બિલકુલ ચેતન, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો સુરતની શાળાની હાલમાં જે રીતે દાદાગીરી સામે આવી છે, વાલીઓ પણ હવે વિરોધ કરી અને લડી લેવાના મૂડમાં છે.